અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચને ઉચ્ચ અધિકારીઓ સહિત 1600 જવાન તૈનાત થયા. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજવાની છે, જેને લઈને સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક ન થાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. આગામી 31 માર્ચ આઈપીએલની મેચની સ્ટેડિયમમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 1600 જવાન તૈનાત રહેશે. શટલ સુવિધા જે આ વખતે એક નવી બાબત લાવ્યા છે શોમાં પાર્કિંગ વાળા, પ્રેક્ષકોને પરેશાની ન થાય, ખૂબ ચાલવું ન પડે એના માટેની એક વ્યવસ્થા છે. એના માટે એવું છે કે તપોવન સર્કલથી વિસદ સર્કલ સુધીના જે પાર્કિંગ પ્લોટ છે, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખૂબ દૂર છે, તો એવા જે પાર્કિંગ પ્લોટ છે એના 3 ઝોન પાડવામાં આવ્યા છે. અને એ ઝોન પ્રમાણે યલો ઝોન, બ્લુ ઝોન અને ઓરેન્જ ઝોન. એ યલો ઝોન ના જે પાર્કિંગ પ્લોટ છે એના શટરની ઉપર એમના યલો કલર કોડ વાળી સ્ટીકર લાગેલા હશે, બ્લુ ઝોન ના શટર ઉપર બ્લુ સ્ટીકર લાગેલા હશે અને ઓરેન્જ ઉપર ઓરેન્જ સ્ટીકર લાગેલા હશે. હવે જે યલો અને બ્લુ ઝોન છે એના પાર્કિંગ પ્લોટ મોટા ભાગે તપોવન સર્કલ થી ઓએનજીસી સર્કલ ની વચ્ચે છે, તો ત્યાંથી આવતા શટલ સર્વિસ ઓએનજીસી સર્કલ થી ડાબી બાજુ વળી કેના બંગલો થઈ અને આશ્રમ ચોકડી જે પડે છે ત્યાં આગળ ડ્રોપ પોઈન્ટ છે અને ત્યાં ઉતારી અને એ જ શટલ પછી 4D મોડ થઈ અને પાછા રાઉન્ડમાં બીજી વખત લેવા જશે. તો મેડમ આ જે શટલ સુવિધા છે, પાર્કિંગનો જેટલો ચાર્જ હશે એ જ ચાર્જમાં પ્રોવાઈડ છે કે બીજા અલગથી ચાર્જ છે? પાર્કિંગનો જે ચાર્જ છે એમાં જ ફ્રી શટલ સર્વિસ, પાર્કિંગ શોમાં પાર્કિંગ વાળાએ જ આ ફ્રી શટલ સર્વિસ આપવાના છે આ વખતે. અને જે ઓરેન્જ ઝોન છે કે જેમાં ઓએનજીસી સર્કલ પાસેનો ક્રોમા પાસેનો પાર્કિંગ પ્લોટ છે, એ પાર્કિંગ પ્લોટમાંથી જે શટલ સર્વિસ છે એ ઓરેન્જ કલર કોડ સાથે એ લોકોને વિસરટીથી ઇન્ડસ હોસ્પિટલ ડ્રોપ કરશે અને ત્યાંથી નિયર બાય 100 મીટરના અંતરે એ લોકો ચાલીને જઈ શકશે. અને આ જે શટલ સર્વિસ છે ફ્રી શટલ સર્વિસ છે, જેમાં એ લોકોએ શોમાર્ક પાર્કિંગમાં જે હાયર કરવામાં આવ્યું છે પાર્કિંગ સ્લોટ, એ જ ભાડામાં એ લોકોને ફ્રી શટલ સર્વિસ આ લોકો પ્રોવાઈડ કરવાના છે. એ જ વ્યક્તિઓ જે છે એમાં ફ્રી શટલ સર્વિસમાં બેસી શકશે એવું થયું? હા, જે લોકો શોમાય પાર્કિંગ દ્વારા જે પાર્કિંગ પ્લોટ ઉપસ્થિત એમણે કરેલા છે એમાં પાર્કિંગ કરશે અને એમાંથી એ પાર્કિંગ પ્લોટમાંથી બહાર નીકળશે તો પાર્કિંગ પ્લોટ આગળ જ એમને શટલ, ફ્રી શટલ એમને મળી જશે. અમદાવાદ શહેરમાંથી અને ગાંધીનગર અને આજુબાજુના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા પ્રેક્ષકો જે વ્હીકલો લઈને આવે છે એમના વ્હીકલો, આટલા 1 લાખ જેટલા પ્રેક્ષકો હોય એટલે એમના વ્હીકલો પાર્કિંગ કરવાની જે સુવિધા છે એના માટેના પાર્કિંગ પ્લોટ કેટલા તપોવન સર્કલથી વિસદ સર્કલની વચ્ચે જે પાર્કિંગ પ્લોટ છે એ થોડા દૂર પડતા હતા, જેના કારણે આ વખતે ગુજરાત ટાઇટન્સ દ્વારા અને શોમાય પાર્કિંગ દ્વારા એવું એ લોકો શટલ સર્વિસ વિચારી રહ્યા છે કે જેથી કરીને પ્રેક્ષકો અને ખૂબ ચાલવું પડતું હતું પાર્કિંગ પ્લોટથી સ્ટેડિયમ સુધી, તો એમણે એક વધારાની આ એક વ્યવસ્થા વિચારી છે જે વ્યવસ્થામાં પ્રેક્ષકોને વધારે ચાલવું ના પડે એટલા માટે તેને એ લોકોએ દૂરના પાર્કિંગ પ્લોટ જે છે ત્યાં એમણે ઇકો શટલની, ઇકો ગાડીઓ જે છે એની શટલ સર્વિસ ફ્રી એ લોકો ચાલુ રાખવાના છે. અને એ જે ગાડીઓ છે એ એમને ગેટ નંબર 2 અને ગેટ નંબર 1ના નજીકના કોઈ સ્થળે જ્યાં નક્કી કરેલું છે ત્યાં ડ્રોપ કરશે, જેથી કરીને જે પ્રેક્ષકો દૂરના પાર્કિંગ પ્લોટમાં જે પાર્ક કરીને આવે છે એ લોકોને વધારે ચાલવું ના પડે. અને આ જે દરેક વ્યવસ્થા જે કરવામાં આવી છે ટ્રાફિક દ્વારા અને જે ગુજરાત ટાઇટન્સ દ્વારા જે પાર્કિંગ પ્લોટ માટે શોમાય પાર્કિંગ હાયર કર્યું છે અને ટ્રાન્સપોર્ટેશન વાળા જેમ કે મેટ્રો દ્વારા, BRTS દ્વારા, AMTS આ તમામમાં તમામની સાથે ટ્રાફિક પોલીસ લાયસન્સમાં છે અને ટ્રાફિક પોલીસે પોતાના 1500થી વધારે જવાનો અને અધિકારીઓનો બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. આગામી 31 માર્ચ ના રોજ જે આઈપીએલની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે તે અનુસંધાને અમદાવાદ પોલીસ દ્વારા જે તૈયારી કરવામાં આવી છે એના ભાગરૂપે 1600થી વધારે જેટલા પોલીસ જવાનો જે છે અહીંયા પ્રેક્ષકોની સલામતી માટે તૈનાત કરવામાં આવ્યા છે. 5 જેટલા DCP લેવલના ઓફિસર્સ અને 10 જેટલા ACP લેવલના ઓફિસર્સ અહીંયા લોકોની સલામતી માટે તૈનાત રહેશે. અમદાવાદની જનતાને વિનંતી છે કે 3:30-3:30 વચ્ચે ગેટ જે છે ઓપન થઈ જશે એટલે એડવાન્સમાં આવી અને પોતાનું સ્થાન મેળવી લે, જેથી કરીને ચેકિંગ ફિસ્કિંગ કરીને તમામને આપણે અંદર પ્રવેશ આપી શકીએ. વધુમાં આ સ્ટેડિયમની અંદર માત્ર પ્રેક્ષકો પોતાના મોબાઈલ અને પર્સ જ લઈને જઈ શકશે, બીજી કોઈ પણ વસ્તુ
સ્ટેડિયમ અલાઉડ નથી, એટલે તમામને વિનંતી છે કે એવી કોઈ પણ અન્ય વસ્તુ ના લઈ આવે જેથી કરીને એમને અગવડતા પડે. તમામ માણસોનું ચેકિંગ ફિસ્કિંગ કરવાની સાથે સાથે અહીંયા સ્ટેડિયમની સુરક્ષા માટે ચેકમેટ પ્રાઇવેટ સિક્યુરિટીના પણ લગભગ 800 થી વધારે જવાનો અમદાવાદ પોલીસ સાથે જોડાવાના છે.